નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધલ પરમાર. વડોદરા નજીક આવેલા શંકરપુરા ગામમાં તાજેતરમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો. તે સમયે બુટલેગર સરપંચ અને તેના બે પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરાર બુટલેગર બંધુઓની ધરપકડ કરી ગામમાં વરઘોડો કાઢી બુટલેગરોમાં ધાક બેસાડી હતી. વડોદરા એલસીબીની ટીમે તાજેતરમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિપુલ ગોહિલ દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબીએ અને વરણામા પોલીસ મથકના પીએસઆઈ વીજી લાવરિયાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાનને ઈજા પહોંચી હતી. જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન આજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. બુટલેગર બંધુઓનો ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળે પડી ગયા હતા. વરણામાં પોલીસે બંને બુટલેગર બંધુ વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.